નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજનો આપણો મુદ્દો છે ગુજરાતનો, કારણ કે આજે ખાસ દિવસ છે ગુજરાત માટે, તમામ ગુજરાતીઓ માટે, કારણ કે આજના દિવસે જ ગુજરાતની સ્થાપના થઈ હતી. 1 મે 1960 આ દિવસે મુંબઈ, જે પ્રકારે બૃહદ મુંબઈ અને તેમાંથી ગુજરાત અલગ પડ્યું, મહારાષ્ટ્ર આ જે અલગ પડ્યું, એટલે કે આજે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેનો જે સ્થાપના દિવસ છે, અને બંને ગુજરાતીઓ હોય કે પછી મહારાષ્ટ્રના જે મરાઠી લોકો હોય, તે તમામ લોકો અત્યારે ખાસ કરીને પોતાનો રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે. વાત કરીશું આજે ગુજરાતની. ગુજરાત જે પ્રકારે વાત કરીએ તો સ્થાપનાથી લઈને અત્યાર સુધી અનેક અનેક સિદ્ધિઓ ગુજરાતે હાંસલ કરી છે, અનેક પડકારો પણ ગુજરાતે ઝીલ્યા છે. અલગ અલગ જે પ્રકારે રીતે આપણે વાત કરીએ તો તેમાં પણ ગુજરાતનો અમૂલ્ય ફાળો છે. અત્યારે વિશ્વ લેવલે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે, તો તેના શું કારણો છે, કઈ કઈ સિદ્ધિઓ ગુજરાતે વિશ્વ લેવલે પણ હાંસલ કરી છે, તેની પર વાત કરીશું. સાથે જ મહત્વનો મુદ્દો, અત્યારે આપણે વાત કરીએ તો લોકસભા ચૂંટણી છે 7 મે ગુજરાતમાં, ત્યારે વાત કરીશું રાજકીય લેવલે ગુજરાતની વાત કરીશું કે જ્યારથી 1962માં જ્યારે પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારથી લઈને અત્યાર સુધીની જે રાજકીય સફર ગુજરાતની ખાસ કરીને કેવી રહી છે, આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે. રાજુલભાઈ દવે છે મારી સાથે, વરિષ્ઠ પત્રકાર છે, આપણી સાથે જોડાયા છે, અને સાથે જ લેખક ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરી આપણી સાથે જોડાયા છે. રિઝવાનજી, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં બંને પાસેથી જાણવું છે ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે. સૌથી પહેલાં તો આપની જે સંદેશ ખાસ કરીને અને આજની શુભકામના તમામ ગુજરાતીઓને આપ કઈ રીતે પાઠવશો તમામ લોકોને, સૌથી પહેલા રિઝવાનજી આપનાથી શરૂઆત કરીએ. ગુજરાતની અસ્મિતાનું સર્વપ્રથમ ગાન કવિ નર્મદે રચ્યું, જય જય ગરવી ગુજરાત. પણ એ જય જય ગરવી ગુજરાતની સાથે સાથે નર્મદે એક અદ્ભુત રચના પણ લખી હતી, રચી હતી, કોની કોની ગુજરાત. કોની કોની ગુજરાત, તેની તેની ગુજરાત, પછી હોય ગમે તે જાત, પ્રેમ શૌર્યને કરે અર્પણ, તે સૌની છે ગુજરાત. ગુજરાતમાં હજારો વર્ષથી લોકો આવે છે, આક્રમણકારો પણ આવ્યા, પણ એ બધા અહીંયા જ વસી ગયા, આ ભૂમિની અંદર જ એ લોકો વસી ગયા. તમે જુઓ, હજારો માઇલ દૂરથી ઈરાનથી જ્યારે પારસી લોકો આવ્યા, દૂધમાં સાકરની જેમ ભળી ગયા, એમની પોતાની જે ભાષા હતી એના સ્થાને એમની ભાષા બની ગઈ ગુજરાતી. આજે ગુજરાતની અંદર તમને વિવિધતામાં એકતા, ખરા અર્થમાં વસુદેવ કુટુંબકમની ભાવના જોવા મળે છે. એ છે ગુજરાત, અને એ ગુજરાતની આગવી ઓળખ છે, અને એ જ ગુજરાતની હું માનું છું સાચી અસ્મિતા છે. આજના ગુજરાતના સ્થાપના દિને સૌ ગુજરાતીઓને, ગુજરાતી ભાષા બોલતા દુનિયાભરમાં વસતા મારા ગુજરાતી ભાઈ બહેનોને ગુજરાતના આ સ્થાપના દિવસની હું મંગલ કામના આપું છું, અને જ્યાં વસો ત્યાં ગુજરાતનું નામ રોશન કરજો, ગુજરાતનું નામ વધુ ને વધુ ઉજ્જવળ. શું ખાસ વાત રહેશે આજના ખાસ દિવસે? ગુજરાતની અસ્મિતા એ શબ્દ હું માનું છું સૌથી પહેલો કનૈયાલાલ મુનશી આપેલો. ગુજરાતની અસ્મિતા અને ચક્રવર્તી ગુલજરો, એ બે એમના પુસ્તકો લગભગ 80 વર્ષ પહેલાના. ગુજરાતે સૈકાઓથી દરિયો ખેડતા આવ્યા છે. આફ્રિકામાં જઈએ તો ગુજરાતીઓનો આજે પણ દબદબો છે. એના મૂળમાં આજથી 100-125 વર્ષ પહેલા દરિયો ઓળંગ ત્યાં આફ્રિકામાં ગયા ગુજરાતીઓ એ છે. દક્ષિણ આફ્રિકામાં, ગુજરાતમાં, રાજકોટમાં નિષ્ફળ થયેલા એક બેરિસ્ટર મિસ્ટર એમ કે ગાંધી આજથી 130 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા જાય છે, અને ત્યાં વિશ્વમાં સૌ પ્રથમ સત્યાગ્રહનો પ્રયોગ કરે છે. ગુજરાતની અસ્મિતા આજે જ નહીં પણ ઓછામાં ઓછા છેલ્લા 200-300 વર્ષથી દિગ દિગંતમાં લહેરાઈ રહી છે એમ હું માનું છું, અને એનો યશ ગુજરાતની સાહસપ્રિય જનતાને, ગુજરાતના કૌશલ્યને, ગુજરાતના મનોબળને અને ગુજરાતની પ્રજાની કોઠાસૂઝને ઘટે છે.
અત્યારે ખાસ સંદેશ તો આપણે જોયો, હવે વાત કરીશું જે ગુજરાતની. ગુજરાતની સ્થાપના પહેલાંની વાત તો આપણે રિઝવાનજી કરીશે, ઘણી બધી વખત આપણે કરીશું કે એની પહેલાં કેવી રીતનું આંદોલન, જેમણે કહે મહાગુજરાત આંદોલન હોય કે કોઈ પણ હોય, તેની ચર્ચા આપણે કરીશું. હવે વાત કરીશું સ્થાપના બાદની વાત કરીશું. સ્થાપના બાદ ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાથી લઈને અત્યારના 17 વ્યક્તિ તરીકે 117મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અત્યાર સુધીની સફર આપણે વાત કરીએ, ગુજરાતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, કઈ કઈ સિદ્ધિઓ ખાસ આપ અત્યારે જોવા માંગશો? દેશ આઝાદ થયો ત્યારે જબરજસ્ત જોશ હતો, જુસ્સો હતો, ઉમંગ હતો કે ગુલામીની જંજીરો દૂર થશે અને આઝાદીની ઉષા પ્રગટશે, આપણો દેશ પોતાનો ખરા અર્થમાં દેશ થશે, લોકશાહી આવશે અને લોકશાહીની સાથે સાથે આપણને મળેલા મતાધિકારનો આપણે ઉપયોગ કરીશું અને આપણું પોતાનું શાસન આવશે. આ ભાવના હતી લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને પછી જ્યારે દ્વિભાષી રાષ્ટ્રનો સવાલ આવ્યો, રાજ્યનો સવાલ આવ્યો અને મહાગુજરાત ચળવળ, લાંબી ચળવળ છે, એનો લાંબો ઇતિહાસ છે અને એની અંદર આઝાદીના સમયના જે લોકનાયક હતા, સાચા અર્થમાં લોકનેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વ હેઠળ આ ચળવળ, અને ચળવળ થયા પછી જ્યારે આખરે નક્કી થયું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો થશે, અહીંયા મારે ખાસ ઇન્દુલાલ યાજ્ઞિકને આજે યાદ કરવા જોઈએ, એમણે ધાર્યું હોત તો ગુજરાતના પહેલા મુખ્યમંત્રી થઈ શક્યા, પણ એ તો અલગારી જીવ છે, હર હંમેશા કર ચલે હમ ફિદા જાનું તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે કર વતન સાથીઓ. અને જ્યારે ગુજરાત રાજ્યની રચના થવાની હતી ત્યારે ઇન્દુલાલનું ધ્યેય પૂર્ણ થયું અને મહાગુજરાત જનતા પરિષદને વિખેરી કે તેઓ પોતાના નૈનપુર આશ્રમમાં જતા. ડોક્ટર જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી થયા ત્યારે કેવો ગુજરાત હતો, ધારાસભા પણ ગુજરાત પાસે પોતાની નહોતી, બધી કામ ચલાવ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, હાઈકોર્ટ માટેની મકાનની વ્યવસ્થાથી લઈને તમામ તંત્ર હજુ ગોઠવાતું હતું, પાપા પગલી ભરતા હતા. અને 1960 નું ગુજરાત કેવું હતું અને પછી તબક્કાવાર એ ગુજરાત કેવી રીતે આગળ વધ્યું, 60ના ગુજરાત પછી 1974 ની અંદર ફરી જબરજસ્ત જન આંદોલન થયું હતું, 1942ના હિંદ છોડો ચળવળ કરતા પણ જબરજસ્ત આ ખરા અર્થમાં આ જન આંદોલન નવનિર્માણની ચળવળ થઈ હતી, એને પણ 50 વર્ષ થયા હતા. એટલે જે ચિમનભાઈ પટેલ એમણે જે તાકાતનો ઉપયોગ કર્યો હતો પંચવટી ફાર્મમાં, એમણે પહેલવેલો બળવો પણ કરીને ધારાસભ્યોને પૂરી દીધા હતા અને એક એ જે બળવાને કારણે ગુજરાતની અંદર જે ચૂંટાયેલા મુખ્યમંત્રી હતા અને 73ની સાલમાં તો કેવી જબરજસ્ત ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને મેજોરિટી મળી હતી અને થોડા જ મહિનાઓમાં એમની સરકારનું પતન થયું, પણ પછી જે ડેવલપમેન્ટ જે ગિયર અપ થયું છે, નર્મદા યોજના, ચોક્કસ સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી સરદાર સરોવર નર્મદા યોજના, એના લાભાલાભ થયા. 1960માં રસ્તાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હતું અને આજે ચોક્કસ આપણે પ્રગતિ કરી છે એનો યશ તમામ મુખ્યમંત્રીઓને જતો હોય છે, જુદા જુદા તબક્કાઓમાં દરેકની પોતાની આગવી ભૂમિકાને જતો હોય છે. પણ નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળની અંદર ચોક્કસ ગુજરાતની અસ્મિતાની એક આગવી ખીલવણી થઈ. આપણે જોઈએ તો લોથલની અંદર પણ હજારો વર્ષ પહેલા દેશ વિદેશથી વેપારીઓ વેપાર અર્થે આવતા હતા અને ગુજરાતના સાહસિકો તો હજારો વર્ષથી દેશ વિદેશની અંદર, દેશ દેશાવરની અંદર એમણે જ્યારે નકશાઓ નહોતા, હોકા યંત્રની શોધ નહોતી થઈ ત્યારે પણ એમણે દરિયો ખેડ્યો જ હતો. અને એને કારણે શું થયું કે વિદેશની અંદર જે ડાયસ્પોરા થયો અને એમણે ડંકો વગાડ્યો, ખાસ કરીને આફ્રિકાના દેશોમાં, યુરોપના દેશોમાં અને બીજા ફાર ઇસ્ટના દેશોમાં ગુજરાતીઓ 400 વર્ષ પહેલા મસ્કતની અંદર વૃદ્ધ ચાણક્ય નીતિ ગુજરાતી ભાષામાં લખાયેલી આપણને જોવા મળે છે. એટલે યુએઈ સાઉદી અરેબિયા સાથેનો ગુજરાતનો જે નાતો રહ્યો છે, દરિયાઈ માર્ગે પણ જે નાતો રહ્યો છે એનો લાંબો દીર્ઘ ઇતિહાસ છે, પણ એ બધાની અસર ગુજરાતના માળખાકીય સુવિધા પર પડી, એના બંદરો કેવી રીતે વિકસ્યા. અને પછી તમે જોશો પહેલા તો ફેશન મુંબઈ આવતી હતી અને મુંબઈથી પછી એ ફેશન અમદાવાદમાં આવતી હતી અને પછી ગુજરાતમાં ફેલાતી હતી. આજે તમે જોશો ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ક્યાં ક્યાં શરૂ થઈ ગયા છે અને દેશ વિદેશના વિમાનો સીધા ગુજરાતમાં લેન્ડ થવા લાગ્યા છે અને ગુજરાતથી
લોકો દેશ વિદેશમાં સરળતાથી જઈ શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત જોઈએ તો હાઈવેઝ કેવા ડેવલપ થયા છે, આ ઉદ્યોગ ધંધા કેવા વિકાસ પામ્યા છે, અને એ બધાની સીધી અસર લોકોના જીવન ધોરણ પર પણ થઈ છે. એટલે 60ના સમયનું ગુજરાત અને 2024નું ગુજરાત, એ વચ્ચેનો સમયગાળો અને જુદા જુદા તબક્કાઓ છે, દરેકનું યોગદાન રહ્યું છે. એ યોગદાન સમજીને આપણે જોઈશું જાણીશું. તો જ્યારે પાટનગર યોજનાની વાત આવી, ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું, એ દિવસથી ગુજરાતનું પાટનગર ગાંધીજીના નામ સાથે જોડાય એવું પહેલા આપણને એક જે એ લોકોએ જે સ્મૃતિ અંક પ્રસિદ્ધ કર્યો હતો ઉદઘાટન પ્રસંગે, એની અંદર જ આપણને સ્પષ્ટ ગાંધીનગરની યોજના જોવા મળી છે. અને આજે તમે જુઓ ડેવલપમેન્ટ કેવું, ડેવલપમેન્ટની આપણે વાત કરી છે, અત્યારે ઊંધું ડેવલપમેન્ટ કર્યું છે. ગાંધીનગર થી અમદાવાદ અને અમદાવાદ થી આજુબાજુના જે નગરો છે એ ધીરે ધીરે અમદાવાદ સાથે જોડાઈ રહ્યા છે. ગિફ્ટ સિટી મોટામાં મોટું ઉદઘાટન આપણે માટે ઉદાહરણ છે. દુનિયાભરની ફાઇનાન્શિયલ કંપનીઓ અમદાવાદની બાજુમાં આવેલા વલાદને અડીને, વલાદની સીમમાં આવેલા ગિફ્ટ સિટીની અંદર આજે પોતાના ઉદ્યોગ ધંધા અને પોતાના ફાઇનાન્શિયલ હબ માટે આવી રહ્યા છે. અને એ બધાને કારણે વાઇબ્રન્ટ ગુજરાત, એટલે વાઇબ્રન્ટ ગુજરાતની કારણે દેશ વિદેશની કંપનીઓ મૂડીરોકાણ માટે પણ આવી. અને 60 થી 2024ના ગાળાની અંદર કેવો વિકાસ થયો, બંદરો કેવા વિકસ્યા. પહેલા તો નાના નાના બંદરો હતા, આજે તો મુંદ્રા થી લઈને બીજા કેટલા બધા નવા બંદરો ડેવલપ થયા છે, હજીરા ડેવલપ થયો છે. અને આઝાદી સમયે એકમાત્ર જે બંદર આઝાદી પછી જે મોટા પાયા પર કંડલા પોર્ટ ડેવલપ થવા લાગ્યું, અને પછી આજે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની અસર ગુજરાતના લોકો પર થઈ છે. શરૂઆતના તબક્કામાં તમે જોશો, આજથી 150 વર્ષ પહેલા જયારે મહીપતરામ ઇંગ્લેન્ડ ગયા ત્યારે કેવા કાચા સાધનોની વચ્ચે ગયા હતા, આજે તો હજારોની સંખ્યામાં ગુજરાતથી વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ભણવા માટે જતા હોય છે, ભણીને આવતા હોય છે. એટલે એ બધું આપણે એના લેખાજોખા ચોક્કસ તટસ્થતા અને નિષ્પક્ષતાથી કરવા પડશે. જી ચોક્કસ, એ જ અત્યારે વિદેશી વિદ્યાર્થીઓનું પણ પ્રમાણ અત્યારે ગુજરાતમાં વધ્યું છે. વિદેશ સુધી જે પ્રકારે ભારત ગુજરાતની લોકપ્રિયતા છે એ જ પ્રમાણમાં વધવા લાગી છે. રાજુલભાઈ, જે આપણે વાત કરીએ તો ગુજરાતનું સ્થાન કેન્દ્ર લેવલે કયા પ્રકારનું છે, રાજકીય લેવલે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે કેન્દ્રથી લઈને વિશ્વ સુધી ગુજરાતનું નામ પણ જે અત્યારે લેવા માંડ્યું છે, ડંકો જે વાગ્યો છે, કઈ કઈ વાતોને ખાસ કરીને અને કયા કયા પરિબળો એના માટે જવાબદાર છે કે વિશ્વ લેવલે પણ ગુજરાતનું નામ પ્રસિદ્ધ થયું છે, જ્યારે પ્રધાનમંત્રી પણ અત્યારે ગુજરાતી છે અને તે વિશ્વમાં તેમનું નામ પણ પ્રસિદ્ધ થઈ રહ્યું છે, તેમની સાથે ગુજરાતનું નામ પણ એ જ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યું છે. ગુજરાતનું નામ અત્યારે દેશ અને વિદેશમાં પ્રખ્યાત બન્યું છે, એની પાછળનો યશ જેમ રાજકીય નેતાગીરીને જાય છે, એ જ રીતે મેં વાર્તાલાપના આરંભમાં કહ્યું એમ ગુજરાતની પ્રજાની સાહસપ્રિયતાને પણ જાય છે. શંકા નથી એમ કે ગુજરાતની રાજકીય નેતાગીરીએ અમુક અંશે ગુજરાતની સાહસપ્રિય જનતાને આગળ વધારવાનું એક પ્લેટફોર્મ, એક બળ પૂરું પાડ્યું છે. અને આજે ઉદ્યોગોની દ્રષ્ટિએ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ, એમ બધી રીતે જોઈએ તો ગુજરાત આજે ઘણું આગળ વધ્યું છે. એનો એનો વિકાસ ચોક્કસ થયો છે. ભાખરા નાંગલ ડેમની જોડાજોડ મૂકી શકીએ એવો નહીં, પણ એનાથી પણ મોટો સરદાર સરોવર ડેમ આપણી પાસે છે. ઘણું આપણી પાસે આવો વિકાસ થયો છે. હમણાં જ આપે કહ્યું એમ વિદેશી વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં ઘણી બધી મોટી સંખ્યામાં ભણવા આવી રહ્યા છે. અને છેલ્લા આંકડા પ્રમાણે 104 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતમાં છે. વિદેશી વિદ્યાર્થીઓ આવે છે, એ સારી વાત છે. એ જ રીતે મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં પણ ગુજરાત આજે આગળ આવી રહ્યું છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાતમાં વિદેશ મેડિકલ ટ્રીટમેન્ટ પ્રમાણમાં ઘણી સારી મળે છે અને વ્યાજબી કિંમતે મળે છે. આ બધી રીતે જોઈએ તો સમગ્રતયા ગુજરાતનું એક નામ આગળ વધી રહ્યું છે. એની સાથે એક બીજી વાત પણ આપણે ધ્યાન રાખવી જોઈએ કે જે આજે ગુજરાતના સ્થાપના દિને આત્મચિંતનનો સમય આવવો મળવો જોઈએ, આત્મચિંતનનું આ પર્વ બનવું જોઈએ કે જ્યાં જ્યાં આપણે કઈ કઈ ભૂલો હોય, જ્યાં જ્યાં કઈ
આપણી ક્ષતિઓ રહી ગઈ હોય, પછી એ રાજકીય દ્રષ્ટિએ હોય, સામાજિક દ્રષ્ટિએ હોય, આર્થિક દ્રષ્ટિએ હોય કે ગમે તે દ્રષ્ટિએ હોય. દાખલા તરીકે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો વિદ્યાર્થીઓનો સારી એવી સંખ્યામાં છે અને આંકડા પણ પ્રસિદ્ધ થાય છે. એટલે આવી જે કંઈ ક્ષતિઓ હોય એ કઈ રીતે નિવારી શકાય અને કઈ રીતે ગુજરાતને આગામી વર્ષોમાં હજી વધારે ને વધારે આગળ વધારી શકાય, આગળ ને આગળ વધારે પ્રગતિના પંથ ઉપર દોરી શકાય, એ દિશામાં વિચારવાનો આપણા સૌનો સહિયારો પ્રયાસ આજે ગુજરાતના સ્થાપના દિને હોવો જોઈએ. ચોક્કસથી સૌનો સહિયારો પ્રયાસ, એ તો જે ગુજરાતની જનતા તે જ દિશામાં ક્યાંક ક્યાંક આગળ વધી રહી છે, જનતાનો પણ એક મહત્ત્વનો ફાળો છે. પરંતુ આપણે સિદ્ધિઓની તો વાત કરીએ છીએ, ગુજરાતે આટલા વર્ષોમાં અનેક પડકારો પણ ઝીલ્યા છે. રિઝવાનજી, જે પડકારો આપણે વાત કરી તો અલગ અલગ મુખ્યમંત્રીઓનું શાસન આવ્યું, તેમાં કયા મુખ્યમંત્રીની ખાસ વાત આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તો આપણે કરી કે જ્યારે ગુજરાતમાં હતા, તેની પહેલાં કયા કયા મુખ્યમંત્રીના સમયમાં કયું કામ થયું, સાથે રાષ્ટ્રપતિ શાસન પણ ગુજરાતે જોયું છે. 1975ની વાત હોય તો તે વખતનો સમય ગુજરાત માટે કેટલો કપરો હતો, કયા કયા કપરા સમય ગુજરાત માટે ખાસ આપ યાદ કરવા માંગશો? ચોક્કસ. આપણે પડકારો તો અનેક ગુજરાત સામે આવતા રહ્યા છે અને ગુજરાતની જનતાએ પડકારો ઝીલીને એનો પ્રતિકાર કર્યો છે અને પુનઃસ્થાપન પણ કર્યું છે. 1819ના ધરતીકંપની અંદર કચ્છ તારાશ થયું હતું અને કચ્છ ફરી પાછું બેઠું થયું. એ જ રીતે 1956ના ધરતીકંપ વિનાશક ધરતીકંપ હતો, એમાં પણ એવી તારાજી થઈ હતી અને પછી 2001ના ધરતીકંપની અંદર એણે એવો પ્રતિકાર કર્યો. 1973ની સાલમાં સાબરમતી નદીની અંદર જબરદસ્ત પૂર આવ્યું હતું અને એ પૂર વખતે તમે જોશો તો નદીની અંદર એક બનેલી સોસાયટી, રાજુલભાઈ આપને યાદ હશે, ગિરનાર સોસાયટી. હવે નદીના પટમાં એક આખી સોસાયટી બની જાય ને, આખી સોસાયટી વહી જાય. અને પછી મોરબીની જે તારાજી થઈ હતી, મચ્છુ નો બીજો ડેમ મચ્છુ ટુ તૂટી ગયો હતો અને એ સમય બાબુભાઈ જયેશભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે એમણે ચોક્કસ રાહત કામની અંદર બહુ મોટી ભૂમિકા ભજવી હતી. પોતે ઘણા દિવસ સુધી ત્યાં લોકોની વચ્ચે રહ્યા હતા અને ત્યાંથી સરકારનું સંચાલન કર્યું હતું. અને એની સાથે સાથે તમે જોશો તો તોફાનો પણ ચોક્કસ થયા હતા. 1969ના રાયટ્સ અને પછી 80-85 અને એ પ્રકારના રાયટ્સ પણ ગુજરાતના સાથે જોડાયેલા છે. પણ ગુજરાતની સાથે સૌથી અગત્યની વાત છે એ છે એકતાની વાત છે, વિવિધતામાં એકતા. અને એ જે સોશિયલ ફેબ્રિક છે, તમે ચાહે 1812ની સાલની અંદર અમદાવાદના માણેક ચોકના વેપારીઓએ સત્યાગ્રહ કર્યો હોય કે 1815ની સાલની અંદર આખો અમદાવાદ એક થઈને એક પ્રકારનું નવનિર્માણ આંદોલન જાણે કર્યું હોય અને શાસકને એમણે પડકાર ફેંકીને, આપણે એક કહેવત છે, હાલતા ડંડે કે ચાલતા ડંડે, ડંડે સારા દિન, છાતી ઉપર પથ્થર મૂકી પૈસા લેતા છે, હવેલી ખોતા હવેલી બચાવતા ગુજરાત પૂરું, આ બધી કહેવતો સાથે એ ઇતિહાસ જોડાયેલો છે. પણ ગુજરાતની પ્રજાએ, અમે મજાકમાં કહીએ છીએ કે અમદાવાદીઓ હંમેશા અડધી ચા પીએ છે, અડધી ચામાં પણ શેરિંગની ભાવના છે, પણ ગુજરાતની પ્રજા વ્યવહારુ છે, કર કસર વાળી છે, પણ દાનશીલતાની ભાવના પણ ગુજરાતની પ્રજામાં ખૂબ ભરેલી છે અને મદદ કરવાની વૃત્તિ, સાથ એકબીજાને સહકાર આપવાની વૃત્તિ કચ્છના ધરતીકંપ સમયે તમે જોશો, એ લોકો વિપત્તિમાં હતા, તકલીફમાં હતા, છતાં પણ તરત એ એમની પાસે રહેલી અડધી રોટલીમાંથી પણ એ આતિથ્યની ભાવના, એવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ એમનામાંની ભાવના, એ સ્પિરિટ, એ ખુમારી, એ મિજાજ ગુમાવ્યો નહોતો. અને આજે કચ્છ જોયા પછી તમને લાગે નહીં કે 2001માં આ ધરતીકંપની અંદર આ વિનાશ પામેલું હશે. વાવાઝોડા પણ કુદરતી આપત્તિઓ અનેક વખત આવી છે, એટલે કુદરતી આપત્તિઓનો માણસે, ગુજરાતના લોકોએ કેવી રીતે સામૂહિક રીતે મુકાબલો કર્યો અને એકબીજાને મદદરૂપ થઈને એનું પુનઃસ્થાપન કર્યું હતું, એ પણ અગત્યનો મુદ્દો છે અને એ જ ગુજરાતની ઓળખ છે. રણજીતરામ વાવાભાઈ મહેતાએ ગુજરાતની અસ્મિતા શબ્દ પહેલવેલી વખત આપ્યો હતો અને રણજીતરામને જ્યારે અંજલિ આપવાનો પ્રસંગ આવ્યો ત્યારે ગુજરાતના પહેલા રંગીન સામયિક 20મી સદીની અંદર મુનશીજીએ 1970માં એમને અંજલિ અર્પતા કહ્યું હતું
કે એ ગુજરાતની અસ્મિતાના સાચા પ્રતિનિધિ હતા. એટલે અસ્મિતા એટલે શું? એમાં હુંપણાની ભાવના ચોક્કસ છે, ગૌરવની ભાવના ચોક્કસ છે, દેશાભિમાનની ભાવના જરૂર છે, પણ ગુજરાતી તરીકે આપણને ગૌરવ છે કે આપણને એક ભાષા જોડે છે. કલાગુરુ રવિશંકર રાવલે 1915ની સાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સુરત અધિવેશનમાં એક ચિત્ર બનાવ્યું હતું. એમાં 54 લોકોને સ્થાન આપ્યું હતું, એમના પહેરવેશ, એમની પાઘડીઓ, અને 9 જેટલા બહેનોને પણ સ્થાન આપ્યું હતું. તમામ ધર્મ, કોમ, જાતિ, વર્ણને એમને સ્થાન આપ્યું હતું. અને નીચે લખ્યું હતું, એક ભાષા બોલતી ગુજરાતની પચરંગી પ્રજા. એટલે ખરા અર્થમાં વસુદેવ કુટુંબકમની ભાવના એ ગુજરાતમાં આજે પણ તમને જીવન જોવા મળે. વસુદેવ કુટુંબકમની ભાવના અને સાથે જ એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું આપણું ગુજરાત રાજ્ય અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, અનેક પડકારો પણ આ ગુજરાતે ઝીલ્યા છે. 1960થી લઈને અત્યાર સુધી રાજનીતિમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા છે. રાજુલભાઈ, 60માં ડૉક્ટર જીવરાજ મહેતા, ત્યારબાદ પ્રથમ ચૂંટણી થઈ, ત્યારબાદ પણ કોંગ્રેસ વિજયી બની, વચ્ચે પ્રાદેશિક પક્ષો પણ 1995 સુધી આપણે જોયા, તેઓ પણ ગુજરાતમાં શાસનમાં આવ્યા. પછી સદંતર જે પ્રકારે કોંગ્રેસ માટે જે પ્રકારે ગુજરાતમાં ના બરાબર થઈ ગયું, અત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી આવી રહી છે. કેવી રીતની રાજનીતિ ગુજરાતમાં બદલાઈ છે આટલા વર્ષોમાં? ગુજરાતમાં કોંગ્રેસની પડતી થવી અને ભારતીય જનતા પાર્ટીનો ઉદય થવો એ એક આખી મારી દ્રષ્ટિ કુદરતી પ્રક્રિયા છે. વર્ષો સુધી ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસનું એક ચક્રી શાસન રહ્યું. શક્ય છે કે લોકો કોઈ નવો વિકલ્પ શોધતા હોય અને એ વિકલ્પ એને 1995માં ગુજરાતમાં ભાજપમાં મળ્યો. એ પહેલા 1977માં જનતા મોરચાનો સફળ પ્રયોગ, 1975માં માફ કરજો, 1975માં જનતા મોરચાનો સૌથી સફળ પ્રયોગ ગુજરાતની અંદર થયેલો અને એને ઘણી સફળતા મળેલી. એ જનતા મોરચાનો પ્રયોગ 1977માં દિલ્હીમાં થયો અને મોરારજીભાઈ સૌથી પહેલા ગુજરાતી વડાપ્રધાન બન્યા. ઉત્તર પ્રદેશની બહાર જો કોઈ વ્યક્તિ સૌથી પહેલી વડાપ્રધાન બની હોય તો એ આપણા ગુજરાતના મોરારજીભાઈ હતા. એ દ્રષ્ટિએ આપણે મોરારજીભાઈને પણ આજે બહુ જ આદરપૂર્વક યાદ કરવા જોઈએ. એ પછી રજુભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. રજુભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હેલો. હું એમ માનું છું કે ભાજપ એક તો મજબૂત સંગઠન છે અને બીજું કોંગ્રેસે જે રીતે પોતાનો જનાધાર ગુમાવ્યો, જે રીતે ધીમે ધીમે એનો જે મતદાર વર્ગ હતો એ એનાથી દૂર જતો ગયો, એના ઘણા બધા કારણો છે. અત્યારે એ બધા કારણોમાં ઉતરવાની જરૂર પણ નથી, એટલો સમય પણ નથી. એ એક આખી જુદો માગી લે છે અને એને કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો મજબૂત બન્યો. માત્ર ગુજરાતના એ પાયા ઉપર આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત પક્ષ તરીકે ઉભરી આવી છે અને છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રીય લેવલે ભારતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે. અત્યારે દેશ 18મી લોકસભાની ચૂંટણીના યુગમાં પ્રવેશી ચૂક્યો છે. 2 તબક્કા પણ પૂરા થયા છે. 7મી મે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે, ત્યારે આપણે 4 જૂને જે પરિણામો આવશે એની ઉપર આપણે ફોકસ કરીએ. રીજાનજી, એ જ વાત આપની પાસે રાજનીતિને લઈને આપે કેવા બદલાવ જનતા તરફથી આપે જોયા કે કોંગ્રેસનું એક હતું શાસન હતું 75 બાદ જે પ્રકારે ક્યાંક ને ક્યાંક પડતી પણ આવી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી 1995 પછી 17-18 મહિના સિવાય સદંતર ભારતીય જનતા પાર્ટી જોવા મળી છે. જનતાનો રૂખ કેવી રીતે બદલાયો છે ગુજરાતની? 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. દેશભરમાંથી 72 પ્રતિનિધિઓ આવ્યા હતા. એ 72માં 21 ગુજરાતી. છેક છેલ્લી ઘડીએ એમને વેન્યુ આપનારા ગોકુળદાસ તેજપાલ, એ પણ કચ્છના ભાટિયા કોમના મુંબઈના અગ્રગણી વ્યક્તિ હતા. અને ગાંધીજીના આગમન પૂર્વે 1915માં ગાંધીજીનું હિન્દ આગમન થયું ત્યારે કોંગ્રેસના જે રાષ્ટ્રીય પ્રમુખો થયા
એમાં કેટલા બધા ગુજરાતીઓ હતા, દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતાથી લઈને દીનશાહ બાદશાહ રહેમતુલ્લાહ સયાનીથી લઈને ઘણા બધા આપણને જોવા મળશે. પણ ગાંધીજીના આગમન પછી કોંગ્રેસ ઉપર જે ધીરે ધીરે પકડ થઈ, સરદાર વલ્લભભાઈ પટેલ ની પણ બહુ મોટી ભૂમિકા રહી, અને પછી ગાંધીજીએ પોતાના શહાદત પૂર્વે પોતાની છેલ્લી વસિયત જે વ્યક્ત કરી હતી, એમણે કહ્યું હતું કે હવે આઝાદીનો ધ્યેય પૂર્ણ થઈ ગયો છે, હવે સત્તા પ્રાપ્તિ માટેનું કોંગ્રેસ સાધન ન બને, એ ખાસ ધ્યાન રાખતા કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ, એને એક સામાજિક સંગઠન તરીકે કરી દેવું જોઈએ. રાજુલભાઈ ની વાત સાથે સંમત, કારણ આઝાદી પછી જે ગાંધી સરદારની જે કોંગ્રેસ હતી, ગુજરાત કોંગ્રેસનું સરદાર પટેલે 1921 થી 1946 સુધી નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રીય નેતા થયા છતાં પણ ગુજરાતની કોંગ્રેસને એ સરદાર સાહેબ ગૌરવણી આપતા હતા. પણ પછી શું થયું, સત્તા પ્રાપ્તિનું કેન્દ્ર થયું અને પછી જે ઘૂસાતુસી થઈ અને એમાં હાઈકમાન્ડ નો દોરે સંચાર, હાઈકમાન્ડ ની ઈચ્છા પ્રમાણે પેરાશૂટ મુખ્યમંત્રી આઈને ટપકી પડતા હતા, એને લોકો સાથે કોઈ નિસ્બત ન હોય, અને એને કારણે જ ચીમનભાઈએ જે 1973 માં બળવો કર્યો હતો, અને પછી એ ધીરે 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 બાબુભાઈ જસભાઈ ની સરકાર પછી માધવસિંહ સોલંકી આવ્યા, અને પછી જે કોંગ્રેસનું જે ક્રમશઃ પતન થયું, એમાંથી ક્યારે ઉભરી શકી નથી. લોકો સાથેનો સીધો સંપર્ક, જે આઝાદીના સંગ્રામની અંદર સેવાદળની ભૂમિકા હતી, વસંત રજબ જેવા સમાજના હિત માટે, લોકોના કલ્યાણ માટે, માનવતાના રક્ષણ માટે આત્મબલિદાન આપનારા સેવકો હતા, તો એ ભાવના રહીને અને સત્તાની ઝંખના, સત્તાની પીપાસા અને સત્તાની લોલોપતાને કારણે એનું પતન થયું છે, એનો કોઈએ પુનઃ વિચાર કર્યો નથી શા માટે થયું છે. અને એ જૂથબંધીઓ ખરા અર્થની અંદર જે ગાંધી સરદારના સમયમાં જે સેવાભાવી લોકો હતા, એને બદલે ખુરશી મેળવવા માટેનું જાણે કે સાધન થતું હોય એવી એક ભાવના વિકસવા. એ જ કારણ કે જે ક્યાંક ને ક્યાંક અત્યારની રાજનીતિમાં આપણે વધુ પડતું જોઈએ છીએ કે સેવાની ભાવના કહેતા હોય છે નેતાઓ કે સેવા અર્થે જનતાની સેવા, પરંતુ તે ભાવના નથી જોવા મળતી, જૂજ એવા નેતાઓ અત્યારે જોવા મળતા હોય છે. અને તે જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પક્ષની પડતી પણ એમાં એમાં આવતી હોય છે, કારણ કે જનતા બધું જાણતી હોય છે અને ગુજરાતની જનતાએ ઘણું બધું સહન કર્યું છે, ઘણું બધું જોયું છે, અને અત્યારે આ લેવલ પર છે ગુજરાતનો જે ડંકો વિશ્વ લેવલે વાગી રહ્યું છે, તેમાં ગુજરાતની જનતાનો પણ અમૂલ્ય ફાળો છે. તે આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરી ગુજરાતની, ગુજરાતની રાજનીતિની, ગુજરાતના અમૂલ્ય વારસાની. આ જ બાબત પર ચર્ચા માટે જોડાયા મારી સાથે ડોક્ટર રિઝવાન કાદરી અને સાથે જે રાજુલભાઈ દવે, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો, જોતા રહો નિર્માણ દિવસ. નમસ્કાર.